તો ફાઇનલી મિત્રો કમઠાણનું ટ્રેલર આવી ગયું છે બે મિનિટ અને પચીસ સેકન્ડનું આ ટ્રેલર છે હવે બે મિનિટ અને પચીસ સેકન્ડમાં આપણે ફિલ્મ પાસેથી શું આશા રાખવાની છે એની વાત કરીએ હવે જો ટ્રેલર પરથી આમ સ્ટોરી જે મને લાગીને ને એ તમને કહું છું પછી તો જે હોય એ એક નાનું ગામ હશે અને ગામના જે મુખિયા જે સરપંચ છે એ આખી આમ ફોજ રાખતા હશે ચોરોની હવે ચોરી કરાવતા હશે અને એમાંથી જે થોડો ઘણો હિસ્સો હશે એ સરપંચ રાખતા હશે અને એવું બધું કંઈક હશે એમાં થાય છે એવું કે એક નવો નવો ચોર ભરતી થાય છે એ ફોજમાં અને બીજી તરફ એ ગામમાં એક નવા પોલીસ ઓફિસરની બદલી થાય છે એટલે કે એ ત્યાં આવે છે હવે જે નવો ભરતી થયેલો ચોર છે એને પહેલી ચોરી મળે છે પણ એ ભાઈનું જે કઠણાઈ કહેવાય ને આપણે એ ભાઈની કઠણાઈ કે ભાઈ એ પોલીસના ઘરમાં ચોરી કરી પોલીસના ઘરમાં ચોરી કરી એટલે ભાઈ વરદી ને બંદૂક ને બધું મળ્યું બધું લઈને જાય છે સરપંચ પાસે એટલે સરપંચ એવું કહે છે આપણે ટ્રેલરમાં એક ડાયલોગ છે ને કે ભાઈ પહેલી ચોરી કરી ને આ ને એવું બધું એટલે આ મને એવું લાગ્યું ટ્રેલર પરથી કે આ રીતની કદાચ ચોરી હશે પછી પોલીસવાળા એને કઈ રીતે પકડશે અને પછી આગળ શું થશે નાખી જે ધમાલ છે નાખી જે કમઠાણ છે અને એ બધું આપણે જોવાનું છે હિતેન કમ હિતેન સોરી હિતુ કનોડિયાની એક્ટિંગ જે છે એ ટ્રેલરમાં તો ઇમ્પ્રેસ કરે છે ચોરના પાત્રમાં છે અત્યારે સંજય ગોરાળિયા જે આપણને પોટલા લઈને દોડતા દેખાય છે ટ્રેલરમાં ફિલ્મનું શૂટિંગ છે ને રિયલ લોકેશનમાં થયું ને એવું લાગે છે કારણ કે એ ગામડાની સ્ટોરી છે અને ગામડામાં જ લગભગ આખી ફિલ્મ શૂટ થયેલી હશે એટલે કોઈ એક ગામડું હશે જ્યાં આ ફિલ્મનું શૂટિંગ થયેલું છે રિયલ લોકેશન છે અત્યારે તો મને એવું લાગે છે જુઓ ફિલ્મમાં છે ને કોમેડી છે ટ્રેલર પરથી તો લાગે છે કે ફિલ્મમાં કોમેડી હશે ભરપૂર કોમેડી હશે પછી આમાં થોડો ડ્રામા હશે બાકી ઇમોશનને લગભગ ક્યાંય જગ્યા આ ફિલ્મમાં હશે નહીં એવું લાગે છે અશ્વિની ભટ્ટની જે બેસ્ટ સેલિંગ નોવેલ છે ને એના પરથી આ ફિલ્મ બનાવેલી છે એટલે નોવેલ સારા એવા પ્રમાણમાં વેચાણી છે તેનો મતલબ છે કે સ્ટોરી તો બધાને ગમી જ હશે એના પરથી આ ફિલ્મ બની છે તો ફિલ્મનું ટ્રેલર પણ ઇમ્પ્રેસ કરે છે આની પહેલાં જે બે ગીતો રિલીઝ થઈ ગયા બંને ગીતોએ આપણને ઇમ્પ્રેસ કર્યા છે પ્રોડક્શન વેલ્યુ અત્યારે ટ્રેલર પરથી તો સારી લાગે છે મ્યુઝિક પણ આપણે જોયું એમ બીજી પણ ટ્રેલરમાં જે સંભળાય છે એ સારું છે બધાની એક્ટિંગ પણ જોરદાર લાગે છે એકદમ દેશી અને કાઠિયાવાડી ભાષામાં જ આ ફિલ્મમાં આપણને કોમેડી સાંભળવા મળવાની છે કારણ કે જેટલા ડાયલોગ આપણને ટ્રેલરમાં સાંભળવા મળ્યા છે ને એ બધા જ એકદમ દેશી કાઠિયાવાડી એક્સેન્ટમાં છે એટલે એકદમ અને પેલું પેલું ગીત પ્રસંગવાળું એ તો આખું એટલે આખું કાઠિયાવાડી એકદમ દેશીમાં છે એટલે ગામડાની સ્ટોરી છે ગામડામાં શૂટિંગ થયેલું છે ગામડાના લોકો ગામડાની કોમેડી અને એક થોડીક યુનિક હોય એવું લાગે છે ફિલ્મ પાસેથી આશા તો ઘણી છે જોઈએ હવે આપણને ફિલ્મ રિલીઝ થાય અને શું નવું પ્રેઝન્ટ કરે છે બાકી તમને ટ્રેલર કેવું લાગ્યું મને કમેન્ટ સેક્શનમાં જણાવી દો ધન્યવાદ